नमस्ते बाळ मित्रो, नीलकंठ विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। धोरण 4 पाठ 13 लेक्चर नंबर 4। गया लेक्चर में आपणे जोयुं के कलाक ने कया संज्ञा वडे दर्शावाय, मिनिट्स आ बधा विषे जोयुं हतुं। हवे आपणे जोयुं हतुं के कलाक अने समय एने केवी रीते आप ए समय ने बराबर केवी रीते एने सेकंड में फेरवी, मिनिट में, तो एने आपणे जोवानुं के आखा दिवस दरमियान केटली कलाक छे, एने पछी आपणे मिनिट में फेरवानी, मिनिट माथी पछी आपणे सेकंड में। तो एक मिनिट बराबर केटली थाय 60 सेकंड, बराबर। एवी ज रीतना आपणे आखा दिवसनी केटली मिनिट थाय, केटली सेकंड थाय ए आपणे जोई शकीए छीए। जरूरियात मुजब समयना जुदा जुदा एकमो वापरવામાં આવે છે। ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવવી સગવડતા ભરી છે। તે જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવવો ઢાપણ ભર્યો નથી। હવે આપણે એમ કહીએ કે હું આટલા દિવસનો અથવા તો આટલા કલાકનો કે એવી રીતના ન ચાલે ઉંમર આપણી, બરાબર। તો કિલોમીટર પણ તમે જુઓ તો એ પણ આપણે સમયમાં કે વર્ષમાં એવી રીતના ન ચાલે, તો બધાનો એકમ છે એ અલગ અલગ હોય છે। એક સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે, તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય છે। મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો। સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકારા કરે છે। એ તો આપણને ખબર આગળના લેક્ચરમાં આપણે જોયું હતું, એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે। શું કીધું? 1 મિનિટમાં 72 વાર, તો 10 સેકન્ડમાં કેટલું થાય? તો કે 12 વખત તે ધબકે છે। બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે। પહેલી એ વાતનું આશ્ચર્ય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમયને કેવી રીતે માપવામાં આવતો? તો લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વપરાતા હતા। છાયાયંત્રો, જળઘડી, રેતઘડી આવા અનેક રચનાઓના કેટલાક ઉદાહરણો છે। સામાન્ય રીતે રચનાઓ જુદા જુદા આપણે દુનિયામાં તો કે જુદા જુદા ભાગોમાં વિકાસ પામી છે। હવે આવે છે ઝડપનું માપન। સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા। તમે પદાર્થની ગતિ ઝડપ કેવી રીતે કરી શકો છો તે પણ ચાલો એટલે તમને ખબર પડે છે। હવે આવે છે 13.3, જમીન પર ચોક, પાવડર અથવા ચૂનાની સીધી રેખા દોરી તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો। આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાનું સૂચના આપો। દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે માટેના સમયની નોંધ કરો। જેમ કે આપણે જોઈએ છીએ કે આપણે દોડની સ્પર્ધામાં હોઈએ છીએ તો પહેલાં સ્ટાર્ટિંગ આપણે જ્યારે શરૂ કરે છે ત્યારે સમયગાળો નોંધી લઈએ છીએ, અને જ્યારે દોડ પૂરી થાય અને પછી જે એટલા ગાળામાં આપણે કેટલું અંતર કાપ્યું અહીંયા સ્ટોપ, તો આવી એનું અંતર માપવા માટે, તો દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો એ આપણે જોવાનું છે। હવે જો સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો કરતાં કાંડા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં સમયગાળો 1 સેકન્ડ છે। જોકે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ જોવા મળે છે જેમાં 1 સેકન્ડ કરતાં નાનો સમયગાળો પણ માપી શકાય છે। તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખમો કે 1 કરોડમો ભાગ પણ માપી શકાય છે। તમે માઇક્રો સેકન્ડ અથવા નેનો સેકન્ડ, જો આ નાનામાં નાના એકમો છે, કદાચ સાંભળ્યા હશે 1 માઇક્રો સેકન્ડ એટલે કે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ। 1 માઇક્રો સેકન્ડ એટલે કેટલો? કે 1 સેકન્ડનો કેટલામો? 10 લાખમો ભાગ। તો 1 નેનો સેકન્ડ એટલે શું? તો કે 1 સેકન્ડનો અબજમો ભાગ। આવા સૂક્ષ્મ એટલે નાનામાં નાના સમય છે માપી શકાતી ઘડિયાળો વૈજ્ઞાનિકે શોધી કાઢ્યા છે। રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે। બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ તથા શતાબ્દીઓમાં પણ માપવામાં આવે છે।
તારાઓ તથા ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી શકો કે તમને પણ આવા વ્યવહાર તો કે આપણા વ્યવહારમાં સમયગાળાનો કેટલો માપ છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આવે છે જો કે દિલ્હીનું જંતર મંતરનું છાયા યંત્ર જે આકૃતિ બતાવે છે, પછી દડાના ઝડપનું માપન જે રેખા ઓળંગીએ છે બરોબર, તો ત્યારે એની ઝડપ જો શરૂઆતથી આપણે ફેંકવું હોય પછી જેમ ધીમો પડતો જાય એટલે એનું શું થાય એની માપન શક્તિ એટલે પછી એની ગતિ ધીમી પડતી જાય શરૂઆતથી. દડાની રેખાને ઓળંગી તે શાંત અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપવું. જે આપણે જોઈ જો પહેલાં છોકરો છે એ દડો શું કરે છે અહીંથી ફેંકે છે બરાબર પોતાના હાથથી, પછી ફેંકી અને ધીમે ધીમે શું કરે છે ક્યાં સુધી પહોંચે તો વચ્ચેના જે અંતરગાળો આવ્યો તો એમાં પછી છેલ્લે શું થાય છે એની ઝડપ છે એ ઘટતી જોવા મળે છે. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી માપી શકો છો. જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને કોષ્ટક 13.3માં અવલોકનની નોંધ કરો. દરેક દિશામાં દડાની ઝડપની ગણતરી પણ કરો. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તે માટે તમે તમારી શાળાનું તમારા ઘર કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ત્યારબાદ દરેકે તે અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિમી પ્રતિ કલાકમાં પણ આપેલી છે અથવા તો તમે જાતે મીટર પ્રતિ સેકન્ડમાં પણ ગણી કાઢો છો. જો અહીંયા તમને 13.3માં આપ્યું છે કે ગતિ કરતાં દડા વડે કાપેલું અંતર માટે સમય નોંધો. પહેલાં આપણે કોઈ પણ નામ લઈ લ્યો જૂથનું કે ગમે તમારા મિત્રને સાયકલિંગમાં, તો એના વડે કપાતું અંતર બરાબર પછી કેટલો સમય લાગ્યો છે તો ઝડપ શોધવા માટે કાપેલું અંતર અને છેદમાં લાગતો સમય આ ઝડપનું સૂત્ર છે એની મદદથી આપણે સમય એનું ઝડપ છે એ શોધી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો, આવતા લેક્ચરમાં જોઈશું.